હવે સમાચારો જોઈએ વિસ્તારથી. વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરનાર બે નરાધમોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી તે વખતે નરાધમોએ પોલીસની ઓળખ આપી સગીરાના મિત્રને માર મારી ભગાડી દીધા બાદ એક્ટિવાની ચાવી લઈ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર રાજ્યમાં ચર્ચારિત બનેલ આ સામૂહિક દુષ્કર્મ પ્રકરણમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફુગ્ગા વેચતા એવા જશા વનરાજ સોલંકી અને કિશન માથુરિયાની સર્વેલન્સ સિસ્ટમના આધારે વડોદરામાંથી ધરપકડ કરી હતી. અને કોમદારને પકડવામાં સહકાર કરે આ પ્રકારની સૂચના મળતા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ આ તપાસમાં જોડાઈ ગયા. તારીખ 28/11/2019 ના રોજ કુર્સ ચાલતો હોવાથી એક સગીરભાઈની વાટી એમના એક મિત્ર સાથે કુર્સમાં ફરવા માટે ગયેલી અને એની સાથે નજીકમાં આવેલ નવલખી વિસ્તારમાં આ બંને જણા જ્યારે રાત્રે બેઠા હતા તો બે અજાણ્યા ઈસમોએ આવીને આ છોકરાને માર મારી છોકરા ભીખના લીધે ભાગી ગયા અને આ બે અજાણ્યા ઈસમોએ પછી આ બાળકીને પડજબરીથી ઉપાડીને કમ્પાઉન્ડ વોલની અંદર લઈ ગયા અને ત્યાંથી દૂર ગાડી ઝાંખરાના વિસ્તારમાં અંદર જઈને દુષ્કર્મ જઈને આચર્યા. તમામ રિસોર્સિસ કામે લગાડીને ગુજરાત પોલીસ દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા પોલીસે ખૂબ સંકલનથી કામગીરી કરી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ દુષ્કર્મ આચરનાર બંને આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. આ બનાવમાં જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જોડાવવાની સૂચના મળી ત્યારે કમિશનર પોલીસ શ્રી આશીષ ભાટિયા સાહેબે અમારી સાથે ચર્ચા કરી. વિગતવારની ચર્ચાના અંતે સિલેક્ટેડ અધિકારીઓની ટીમો આ તપાસમાં વડોદરા પોલીસને મદદ કરશે એવી રીતે નક્કી કરવામાં આવ્યું હતું. ડીસીપી ક્રાઇમ શ્રી દીપક ભદ્રન જાતે ત્યાં ગયા, તમામ હકીકતોથી વાકેફ થઈ ખૂબ પ્રભાવી સંકલન સાથે આ તપાસની મહેનત કરવામાં આવી. આમાં પીઆઈ લોચ, પીઆઈ બારડ, પીઆઈ સુવેરા અને એની ટીમના બાકી પીએસઆઈ અને તમામ સભ્યોએ કેટલાક દિવસ ત્યાં ખૂબ જ મહેનત દિવસ રાત્રિ જોયા વગર કામગીરી કરી છે અને આ બંને તોમદારોને પકડવા મળેલી સફળતા પછી હવે આ બંને આરોપીઓને વધારાની તપાસ માટે વડોદરા શહેર પોલીસને સોંપવામાં આવશે.